जय श्री कृष्ण बाळको केम छो मजा मने श्री जगद्गुरु वल्लभाचार्य विद्याधाम आप सौ हार्दिक स्वागत करे छे। चलो आज ना दिवस की शुरुआत अपने नाना श्लोक थी करिए। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। जय श्री कृष्ण। चलो अपने आज आगळ भणीए पाठ में आपलो धोरण छे पांच पर्यावरण आसपास अपनी बुक छे आ बराबर एमां आपणे पाठ कयो आव्या छीए। चालो जोईए एमां आपणे पाठ चाली रह्यो छे। आपणे कयो पाठ चाली रह्यो छे? स्वाद थी पाचन सुधी। आपणो आ पाठ 3 चाली रह्यो छे स्वाद थी पाचन सुधी। एमां आपणे क्यां पहोंच्या छीए? पाना नंबर, चलो कोलो જોઈ બધાય। આપણે આ ચલાવી દીધું, અહીંયા છેલ્લે પૂરું કર્યું તો આપણે વિડીયોમાં જોઈ દો ને તમે, અને બાકીનું આપણે સ્વાપોથીમાં હમણાં ભણતા હતા આજે। હવે જોઈએ કે પાના નંબર 30 ઉપર આપણે આગળ વધીએ, પાઠમાં શું આપ્યું છે તેના વિશે માહિતી લઈએ। ચાલો કે પાઠમાં આપ્યું છે કે વાર્તા બારી વાળું પેટ, શું કીધું? स्वाद थी पाचन सुधी आपणो पाठ छे, एमां पाना नंबर 30 जुओ तमे बधा। पाना नंबर 30 उपर बधा पानू खोलो अने साथे साथे मारी जोड़े तमे वाँचो, बराबर वाँचता रहेजो अने समझता रहेजो, बीजे क्यांय ध्यान जोईए नहीं। ज्यारे पाठ भणता होय त्यारे पाठमां ध्यान, हमणां परीक्षा आवीने उभी रही जशे। रोज जे कहू छुं तैयारीमां रहेजो, जेटलुं चाली गयुं छे ए बधुं पाकुं करवा माँडजो, बराबर। तमारी परीक्षा तमारे आपवानी छे, नथी मम्मी आपवानी के नथी पप्पाए आपवानी, नथी भाई बहेन आपवानी, एटले तमारे तैयारी तमारे करवानी छे। खबर पड़ी गई? सवालना जवाब पाका करवाना, पाठ चाले त्यारे पाठमां ध्यान आपवानुं, जेथी आपणने सवाल जवाब झड़पथी आवडी जाय, बराबर। तो चलो आपणे पाना नंबर 30 ऊपर पाठ 3 पाना नंबर 30 ऊपर सुधी पाचन सुधीमां भणी रह्या छीए। એમાં આપણે હવે આ પાના નંબર 30 ઉપર શું આપ્યું છે? વાર્તા કે બારી વાળું પેટ, બોલો પેટમાં બારી હોય, શું કહે છે પાઠનું હેડિંગ? કેવું આપ્યું છે અહીંયા વાર્તાનું? કે બારી વાળું પેટ, પેટમાં બારી હોય, આમ કોલ બંધ કરવાની બારી હોય, અહીંયા એવું આપ્યું છે। હવે જોઈએ કે આપણે વાર્તામાં શું આપ્યું છે। ચાલો આપણે બધા જ ભણીએ, ઓકે? બધાનું ધ્યાન લીટીએ લીટી આંગળી રાખજો તમારી, આવી રીતે તમારે તમારી પેન્સિલ હોય એને અહીંયા રાખતું જવાનું ને વાંચતું જવાનું, આવી ટેવ પાડવાની, જરૂરી હોય કે અંડરલાઇન કરવાની, અંડરલાઈન તે નીચે લીટી કરી દેવાની, જ્યાં જરૂરી એમ કે આ પોઈન્ટ બહુ યાદ રાખવા જેવો છે તો ને આવું કરવાનું, મેં તમને શીખવાડ્યું છે, બરાબર, પાઠ ચલાવતા કહું છું। હવે અહીંયા જોઈએ કે પાઠ પર ધ્યાનથી આ વાર્તા સાંભળીએ કે બારીવાળું પેટ, પેટમાં બારી છે કે નથી, ખરેખર છે કે નથી, કઈ રીતનું કહી રહ્યા છે આપણે જોઈએ। માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ, સૈનિકનું નામ શું છે પૂછાય તમને, તો માર્ટિન, લીટી કરજો નીચે, અહીંયા અહીંયા લીટી કરવાની, માર્ટિન, માર્ટિન નામ છે નીચે લીટી કરો। માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ, આપણને પૂછાય કે સૈનિકનું નામ શું હતું? માર્ટિન, ઈસવીસન 1822માં તે 18 વર્ષનો થયો હતો। માર્ટિન કેટલા વર્ષનો થયો હતો? 18 વર્ષનો। ક્યારે? 1822માં, અને ખૂબ જ તંદુરસ્ત હતો, તે હેલ્ધી હતો, તંદુરસ્ત હતો। જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ હતી। માર્ટિને શું વાગ્યું હતું? પોતે સૈનિક હતો એટલે યુદ્ધમાં લડતા હોય તો તેને ગોળી વાગી ગઈ, ગોળી વાગી ગઈ ત્યારે તેને ખૂબ ઈજા થઈ, એટલે કે ખૂબ વાગ્યું હતું। તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા। ડૉક્ટરનું નામ શું છે? બ્યુમોન્ટ, શું નામ છે એનું લીટી કરો, કે માર્ટિનની સારવાર કરવા માટે કયા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા? બ્યુમોન્ટ, ડૉક્ટર બ્યુમોન્ટ। નીચે અંડરલાઈન કરવાની, જે લીટી કરવાની આદત રાખશો ને, તમને જ્યારે ચોપડી ખોલશો ને ત્યારે તમને તરત એ શબ્દ ઉભરાઈને બહાર દેખાશે, અને પાઠ ચાલ્યો હતો એ પણ યાદ આવી જશે કે કઈ રીતે હતું। બોલાવવામાં આવ્યા હતા ડૉક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી,
દોઢ વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો. બરાબર, શું કીધું? એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. બોલો, એના પેટમાં શું હતું? મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. કાણું હતું પણ આમ ઢંકાઈ ગયેલું હતું. બરાબર, પણ કેવું હતું? લચેલી ઢીલી ઢીલી ચામડીથી એ કાણું ભૂરે, કારણ કે જે જગ્યા હતી અંદર કાણું હતું પણ ઉપરથી લચેલી ઢીલી ઢીલી ચામડીથી એ ભૂરાઈ ગયું. આમ અંદર કાણું હતું, અંદરના ભાગમાં એને હોલ પડી ગયો હતો પેટમાં, ગોળી વાગી હતી ને એ જગ્યાએ, અને એટલું આમાં ચામડી બધી આવી ગઈ એટલે આમ કાણું હતું અને આમ ચામડી આવી ગઈ એટલે આમ ઢંકાયેલું હતું. એમ કહે છે, કેવી ચામડી કીધી? લચેલી, એટલે ઢીલી ઢીલી. એમ સવાલ જા પૂછાશે આને. લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ફૂટબોલનો રબર હોય કે નહીં એવી રીતે ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો છો. ચામડીને આમ દબાવો ને, પોચું પોચું હોય લચેલી ચામડી, એટલે તમે જોઈ શકો છો. એમ એમ કહે છે, એની ચામડીને દબાવો તો તમને આમાં અંદર સ્પર્શ કરવો ખ્યાલ આવે, એમ જોઈ શકો છો. એમ કહે છે, શું કહે છે? કે ચામડીને દબાવતા જ તમે માટીના પેટમાં જોઈ શકો. એટલું જ નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. બોલો લ્યો, કેવી વાર્તા છે? કે આ જે ડૉક્ટર હતા એ કાણામાંથી પેટમાં કાણું પડી ગયું હતું તો ત્યાંથી જે ખોરાક ગયો હોય એ ખોરાક પણ ટ્યુબ મૂકે અને એથી ખેંચી અને ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. એવી રીતનું કાણું પડી ગયું હતું. બોલો, ગોળી વાગી ત્યારે એ જગ્યાએ ડૉક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો. એને એને એક જાણે કંઈક જાણવા મળી ગયું નવું. એમ ખજાનો મળી ગયો એટલે કંઈક નવું એને જાણવાનું મળ્યું, એટલે આવું એમ, એટલે એને વધારે રસ લાગે છે એના. ખજાનો મળી ગયો એમ લાગતું હતું, એવું લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો કે એના તેઓ એના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા? ડૉક્ટર બ્યુમોન્ટને એના પેટમાં કાણું પડી ગયું હતું એ એના ઉપર રિસર્ચ કરતા હતા કે શું છે શું નહીં કેવી રીતનું છે. તો એમાં એવું ને એવું એના ઉપર એ કહે છે કે અલગ અલગ પ્રયોગો કરતા હતા. રોજ નવું નવું કરે, એના પેટમાંથી કાઢે, જોવે, મૂકે, પાછું નાખે. તો એવા પ્રયોગો કરતાં કરતાં એને કેટલા વર્ષો વયા ગયા છે તમને ખબર છે? હમ, એવું કહે છે આપણે. તો એમાં કહે છે કે 9 વર્ષ, જો એ લખ્યું છે કેટલા વર્ષ વિતાવ્યા હતા? 9 વર્ષ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો હતો. બોલો, માર્ટિનને પેટમાં ગોળી વાગી સાજો થઈ ગયો પણ એ જગ્યાએ હોલ પડી ગયો હતો ઊંડો ઊંડો અને એની ઉપર ચામડી આવી ગઈ હતી, લચીલી ચામડી. હવે એમાં આમ હાથ રાખીને જોવે તો અંદરના અવયવોની એને ખ્યાલ પણ આવી જતો ડૉક્ટરને, અને એમાં કાણું, એ કાણામાં બીજી પાઇપ ઉંગળી મૂકીને ખોરાક પણ બહાર કાઢે અને રિસર્ચ કરતા જોતા, હું પ્રયોગો કરતા એના ઉપર કે આનું પેટમાં આવું ખાવાનું ગયું છે, ના બધું જોઈ શકતા. એટલે આ પાઠનું નામ પાડ્યું બારીવાળું પેટ, ખુલ્લું બંધે છે અને ઢંકાયેલું અને ખુલ્લું રીતે એવી રીતનું, એટલે ખોલ બંધ થાય બારી જેમ નામનું એવું કાઢું, એટલે એને આવું હેડિંગ આપી દીધું નામ. હવે જોઈએ કે તે સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. બોલો લ્યો, તો એક ડૉક્ટર પ્રયોગો એના ઉપર કર્યા રાખ્યા. એ સમયમાં 9 વર્ષ થઈ ગયા આવો પ્રયોગ કરતાં કરતાં. એ સમય દરમિયાન, એ સમય જ્યારે પ્રયોગો ચાલુ જ હતા ત્યારે માર્ટિનના લગ્ન પણ થઈ ગયા. બોલો, હવે જોઈએ. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા, એ સમયે જ્યારે આ ડૉક્ટર પ્રયોગો કરી રહ્યા હતા ત્યારે એ જમાનામાં આપણે તો અત્યારે જાણીએ છીએ ને કે ખોરાકનું, હમણાં આપણે પાઠમાં ભણ્યા કે ખોરાકનું પાચન ક્યાંથી થાય છે, કે મોં વડે જાય છે, મોંમાંથી પછી ક્યાં જાય છે, અન્નનળીમાં, જઠ્ઠરમાં, નાના આંતરડામાં, મોટા આંતરડામાં, મોં દ્વારા વધારાનો ખોરાક બહાર નીકળે છે ન પચેલો. બરાબર, આપણે આ શીખ્યા. પણ આપણે કંઈ કોઈના પેટમાં અંદર કાણું પાડીને જોઈ શકીએ છીએ કે કોઈનું પેટ એવું પારદર્શક છે કે અંદરથી અહીંથી 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 જાય છે, શું થાય છે શું નહીં આપણે જોઈ શકતા તો નથી ને. હમ, આ બધું પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકોએ જાણ્યું અને પછી આપણને બધી માહિતી બુક દ્વારા આપણે શિક્ષણમાં શીખીએ છીએ. અને આમ શીખતા 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 બધા
મોટા મોટા ડોક્ટરો બને છે, જે આપણને ખાલી જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે આના શરીરમાં શું ફેરફાર થઈ રહ્યો છે. એમની આંખોમાં એ આખું ભણ્યા હોય ને એનું ચિત્ર આખું આવી જાય છે. આપણે કહીએ ને બહુ મોટા સર્જન ડોક્ટર છે, ક્યારે કહીએ એને એને આંખો ફોડી નાખી હોય વાંચી વાંચીને ત્યારે સર્જન બન્યા હોય. કે આપણને ખાલી એમ હાલે આવતા હોય ને આપણે એની સામે ખુરશીમાં આવીને ખાલી બેસીએ ને ત્યાં એ આપણું માર્ક કાઢી લે કે આને કેટલી કેટલી તકલીફો છે, એટલી એને ખબર પડી જાય એવા ડોક્ટરો હોય છે. બરાબર. તો આવા બધા પ્રયોગોનું જે વૈજ્ઞાનિકોએ લખ્યા હોય કે આવું આવું થાય છે શરીરમાં, આ જગ્યાએ આવું થાય છે, તે રીતે બધું વાંચવાનું આવે. આખા શરીરના કેટલા પ્રકારના ડોક્ટરો હોય ને, ચામડીના, વાળના, આપણા પેટના, પછી દાંતના, કાનના, આંખના, વાળના, પારની, એટલા ડોક્ટરો હોય જાત જાતના. એક એક વસ્તુ નથી આમાં બાકી. તો એવા જેટલી જેટલે જેટલા રોગો ઉત્પન્ન થાય, જેટલી જરૂરિયાત પડે એટલા ડોક્ટરો ઊભા થાય. એટલું ભણવું પડે અને ત્યારે બનાય છે. બહુ મહેનત કરવી પડે, ખૂબ જ ઊંડાણપૂર્વક ઝીણી 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 વસ્તુ, કારણ કે માણસ સાથે, સજીવ સાથે કામ કરવાનું છે. એટલે મશીન હોય તો આ બે હથોડા ઠોયકા પૂછ્યું નોંધ્યું તો હાલે, બિચારું મશીન કાંઈ રડે નહીં. તો માણસ સાથે તો ગમે તેમ ન કરી શકાય ને, બહુ જીવંત રાખીને કામ કરવું પડે. એટલે આ લોકો પ્રયોગો બરાબર કરતા હોય પછી સક્સેસ જાય બધું વ્યવસ્થિત, ત્યારે બહાર આપે છે લોકોને. એટલે આપણે બધા જાણી શકીએ છીએ, ભણી શકીએ છીએ કે આપણું શરીર કઈ રીતે કામ કરે છે એમ. નહીં તો બહારથી તો ખબર જ ના પડે ને કોઈને. તો એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે. પહેલાના સમયમાં જ્યારે કોઈને ખબર જ નથી ત્યારે ખોરાક આપણો કેવી રીતે પચે છે એની કોઈને જાણતા નથી. બસ ખાધા બધા, ભગવાને બનાવીને આપ્યું છે એ ભગવાનને ઉપાધી, જઠર એને આપ્યું છે, પેટ એને આપ્યું છે, પચાવવાનું કામ એ, માણસોને કાંઈ ખબર નથી, જે આવે ખાઈ લે. પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શરીરની અંદર પ્રવાહી છે એ આપણા શરીરમાં કઈ રીતે આપણને મદદરૂપ થાય છે એની કોઈને ખબર નથી. શું એ ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે, ખાલી ખોરાકને ભીનો અને પોચો જ બનાવે, મોઢામાં નાખી દીધું, ચાલો કોરું કોરું બિસ્કિટ હોય, બિસ્કિટ એકદમ કોરું, એમાં પાણી તો નથી હોતું, મોઢામાં નાખીએ ખાઈએ તો ભીનું થઈ જાય ને, પોચું થઈ જાય અને એકદમ જ્યુસ પણ બની જાય, પાણી આવ્યું ક્યાંથી? મેં તમને કીધું ને પાઠમાં, આપણા મોઢાની અંદર લાળ રસ પડેલો છે, એ લાળ રસ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. ભીનો તો કરે જ છે પણ આપણા ખોરાકને પચાવવામાં મદદ કરે છે. ચાલો, અથવા તે પાચનમાં પણ મદદ કરે છે. બરાબર. ખોરાક ભીનો અને પોચો બનાવે છે અથવા એ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આ બધા ક્વેશ્ચન છે, પ્રશ્નાર્ચિહ્નો છે કે પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો જ કરે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે. આવા બધા સવાલો થાય, શું થતું હશે? પહેલાંના જમાનાની ખબર તો હતી નહીં. હવે ડૉક્ટર ડ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું, કાણું છે ને કુલ બંધ થાય છે ને, તો એના પેટમાંથી નળી દ્વારા થોડુંક પ્રવાહી બહાર ખેંચ્યું અને એક પ્રવાહી લીધું થોડું થોડું પેટની અંદરનું. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય. પેટમાં ખોરાક નાખી જાય છે, અહીંથી પેટમાં જાય છે, પેટનું જે પ્રવાહી છે એ પ્રવાહી ખોરાક સાથે શું ક્રિયા કરે છે, કે ખાલી ભીનું જ કરે છે કે પચવામાં મદદ કરે છે એ ખબર તો પડે નહીં. કાંઈ એની અંદર તો આપણે કેમેરો મૂકી મૂકું જોયા તો નથી કરતા કે ચાલો ભાઈ શુક્રક્રિયા ચાલી રહી છે, ગલોવાઈ રહી છે. તો એણે શું કર્યું, એના પેટમાંથી એક પ્રવાહી બહાર કાઢ્યું, બહાર કાઢીને એક ગ્લાસમાં મૂક્યું અને જે ખોરાક પાટીને ખાવા આપ્યો એ જ ખોરાક એને એ ગ્લાસના પ્રવાહીનો ભેગો નાખી દીધો. બરાબર. જેટલી કલાકમાં આને પચ્યું એટલી કલાકમાં પચે છે કે નથી પચતું આ બધું એ નોંધ કરે છે, એ પ્રયોગો કરે છે. તો જોવે છે કે માંગતા એ ડૉક્ટર ડ્યુમેન્ટે પેટમાંથી પ્રવાહી લીધું, તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે, શું તે પોતાની જાતે પચી જાય છે, આ પ્રવાહીથી આ ખોરાક જાતે પચી જાય છે. તેના માટે તેમણે પ્રયોગ કર્યો, આ વસ્તુ જાણવા માટે એમણે પ્રયોગ કર્યો. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું, એક ટ્યુબ પેટમાં નાખી એના દ્વારા પ્રવાહી બહાર કાઢ્યું. સવારે 8 વાગ્યે તેમણે 10 મિલી પ્રવાહીમાં, 10 મિલીગ્રામ પ્રવાહી હતું એટલું કેવું, એમાં 8 વાગ્યે તેમણે
એ પ્રવાહીમાં બાફેલી માછલીના, માછલી બાફી નાખી હોય એના નાના નાના 20 જેટલા ટુકડા મૂક્યા. 10 મિલીગ્રામ પ્રવાહીમાં બાફેલી માછલીના ઝીણા ઝીણા 20 ટુકડા મૂક્યા, બરાબર 20 જેટલા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 30 અંશ જેટલી સેલ્સિયસ જેટલા તાપમાને રાખ્યો. આપણા પેટનું તાપમાન 30 અંશ સેલ્સિયસ હોય તો પ્યાલાના પણ એવી જગ્યાએ રાખ્યો કે એ રૂમમાં એ જગ્યાએ એટલું જ તાપમાન હોય, એટલે કે પેટમાં જેટલી ગરમી મળી રહી છે એટલી જ પ્યાલાને પણ ગરમી મળી રહે, વધારે નહીં કે ઓછી નહીં. એટલે જો એને બહાર જોવું હતું કે પેટમાં કઈ રીતે પચે છે, એટલે એ બધું પેટની વસ્તુ બહાર કાઢી અને એમાં જોવે છે. તાપમાને બપોરે 2 વાગે એમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા. બપોરે 2 વાગે એમણે ગ્લાસમાં જોયું તો માછલીના જે 20 ટુકડા નાખ્યા હતા, કટકા હતા ને, એ કટકા ઓગળીને જ્યુસ બની ગયા. એ પ્રવાહી એને પેટમાંથી લીધું હતું તો પાચનમાં મદદ કરે છે, મતલબ એમ થયો ને કે ખોરાકના ટુકડા હતા એ ઓગળીને જ્યુસ બની ગયા. એમ ડોક્ટર ડ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. આમાં માછલી નાખેલી પછી રોજ શરૂ કર્યું એણે, એને ખબર પડી કે આટલું થયું એટલે રોજ એના પેટમાંથી થોડું પ્રવાહી કાઢે, ગ્લાસમાં મૂકે, આજે બીજો ખોરાક મૂકે, થોડોક કડક થોડોક ખોરાક મૂકે, થોડોક કંઈક તીખો મૂકે, થોડોક ગળ્યો મૂકે, કોઈ દિવસ ફ્રૂટ મૂકે, એમ રોજ એને મન થાય એમ જેવા જેવા એને ક્વેશ્ચન થાય કે હું આ મૂકું તો કેટલી મિનિટમાં પચે છે, આ મૂકું તો કેટલી મિનિટમાં પચે છે, કેટલા કલાકો થાય છે, શું પ્રોસેસ થાય છે, પચે છે કે નથી પચતો, આવું બધું એ રોજ જોવા માટે રોજ એના શરીરમાંથી 10 મિલીગ્રામ જેટલું પ્રવાહી રહે કાચના ગ્લાસમાં મૂકે અને એને જે ખોરાક ખાવામાં આપે એ જ ખોરાક એટલા જ કલાક માટે એને આપવામાં આવે, બરાબર. આને આપે આને આપે તો કેટલા કલાકમાં પચી જાય છે એ જોવામાં આવે, એટલા માટે દરરોજ નવા નવા પ્રયોગ કરે. હવે જોયું તો જુદા જુદા ખોરાક સાથે આ પ્રયોગ શરૂ કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી. પ્યાલામાં પચતા કેટલી વાર લાગે છે અને માર્ટિનના પેટમાં પચતા કેટલી વાર લાગે છે એ બંનેની સરખામણી કરતા ધીમે 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 પ્રયોગ શરૂ કરી અને રોજ વિચારતા કે હાલો આને પેટમાં પહેલાં પચી જાય છે કે પ્યાલામાં જલ્દી પચી જાય છે, બંનેની સરખામણી કરતા. તમારી તેમણે તેમના અવલોકન કોષ્ટક બનાવ્યું. જે રોજ પ્રયોગ કરતા એણે શું કર્યું, અહીંયા જો એક કોષ્ટક બતાવ્યું, જો કોષ્ટક બતાવ્યું છે, આમાં એ રોજ લખતા અવલોકન કરતા, આ અવલોકન કોઠો છે એમાં એ રોજ પ્રયોગ કરતા એના વિશે નોંધ કરતા દરરોજ. એવી રીતે એને આટલી આપણને બતાવી છે અહીંયા જોઈએ કે ખોરાક આ અહીં તેમના અવલોકન કોષ્ટકના ભાગ આપેલા છે. ખોરાક અને પાચન માટે લીધેલો સમય, બરાબર. તો પેટમાં કેટલો અને પ્યાલામાંના પાચક રસમાં કેટલો સમય લાગે છે બતાવ્યું. તો પહેલું આપ્યું એને, એને શું આપ્યું કે ઉકળ્યા વગરનું દૂધ માર્ટિનને આપ્યું તો પેટમાં ગયું તો એ 2 કલાક અને 15 મિનિટે દૂધ પચ્યું માર્ટિનના પેટમાં. અને પ્યાલામાં આપ્યું તો ત્યારે શું થયું કે 4 કલાક અને 45 મિનિટે પચ્યું, બરાબર. બહાર જ્યારે ગ્લાસમાં કાઢ્યું હતું એને પચતા 12 લાગ્યું. પછી 2 નંબર ઉકાળેલું દૂધ આપ્યું, પહેલાં કાચું આપ્યું હતું, ઉકાળેલું દૂધ એને 2 કલાક જ લાગ્યા, બરાબર. અને આમાં 4 કલાક અને 15 મિનિટ થઈ, થોડુંક વહેલું પચ્યું, ઓલી 45 મિનિટ હતી આ 15 મિનિટ. હવે આખું બાફેલું ઈંડું આપ્યું બંનેમાં, ગ્લાસમાં પણ મૂક્યું માર્ટિનને પણ આપ્યું તો પેટમાં 3 કલાક અને 30 મિનિટ થઈ અને પ્યાલામાં 8 કલાકે ઈંડું પચ્યું. હવે કાચું ઈંડું તોડેલું, કાચું ઈંડું નાખ્યું તોડેલું તો કેવું હતું તો એને એને પણ કેટલો સમય થયો કે 2 કલાક થયો, નહીં અડધું બાફેલું ઈંડું આપ્યું પહેલાં જો 4 નંબરમાં તો 3 કલાક થઈ અને 6 કલાક ને 30 મિનિટ, થોડું બાફેલું હતું એટલું, કાચું હતું એને તો કેટલી થઈ 8 કલાક થઈ, બાફેલું હતું એને 6 કલાક ને 30 મિનિટ થઈ. હવે 5 નંબરમાં કાચું ઈંડું અને તોડેલું હતું તો એને 2 કલાક થઈ અને 4 કલાક અને 15 મિનિટ થઈ, જો તોડેલું હતું આખે આખું નથી તો એને 4 કલાક ને 15 મિનિટ થઈ. હવે છેલ્લે કે સાવ કાચું ઈંડું હતું, તોડેલું નહીં પણ કાચું ઈંડું, તો 1 કલાક ને 30 મિનિટ અને પ્યાલામાં 4 કલાક. તો આવી રીતે એ નોંધ કરતા હતા, ખબર પડી તમને
તો આવી રીતે અલગ 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 પ્રકારની રોજ પ્રોસેસ પ્રયોગ કરે અને રોજ નોંધ કરે તો આપણું પેટ શું કરે છે જુઓ તમે. ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જણાવ્યું. ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચક વિશે આપણને માહિતી આપી છે. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. જોયું તમે, ખોરાક બહાર કરતાં ઝડપથી પચે છે. ખબર પડી તમને? શું તમે આ કોષ્ટકમાં જોયું છે? તમે જોયું તમે આ કોષ્ટકમાં? અહીં દેખાય તમને આ કોષ્ટક? તો બહાર રાખેલી વસ્તુ કરતાં પેટમાં ઝડપથી પચે છે. આપણું પેટ ખોરાકને પચાવવા માટે ખોરાકને વલોવે છે. ડૉક્ટરે એ પણ જોયું કે જ્યારે માટી દુઃખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી. દુઃખી હોય છે, આમ કોઈ પણ કારણસર દુઃખી હોય તો ખોરાકનું પાચન સરખું થતું નથી, બરાબર. તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે. પેટમાં જે રસ છે દાહક, ગરમીવાળો, બરાબર. એટલે દજાડી દેવો, દાહક વસ્તુ દજાડી દેવી, એટલે કે એવો એસિડ છે એની અંદર. એમ શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળે કે મને એસિડિટી થઈ ગઈ છે, મને એસિડિટી થઈ ગઈ છે એવું કરે છે કોઈ? તમે એવું સાંભળ્યું છે? હા. તો એ એસિડિટી શું છે? કે વધારે પડતો દાહક આપણે અંદરનો રસ થઈ જાય, ગરમી વધારે પડતું થઈ જાય ત્યારે થાય. ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય, સરખું શાંતિથી જમ્યો ન હોય, ચાવ્યો ન હોય, ખાધું ન હોય, ત્યારે એવું થઈ જાય. અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય, બરાબર, ખરાબ એને ચાવીને ખાધો ન હોય ને બરાબર પચ્યો ન હોય, ત્યારે આવું થઈ શકે. ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થયા. ધીમે 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 બધાને જાણકારી મળી ગઈ કે ખોરાક આપણો કઈ રીતે પચે છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા. પછી અમને જાણકારી મેળવી અને બીજા વૈજ્ઞાનિકોએ પણ એમની પાસેથી માહિતી લઈ અને બીજા પ્રયોગો કર્યા. તમે શું કહેશો? ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા, બરાબર. કે પ્રયોગો કરવા માટે કોઈને ગોળી તો ન મારવાની હોય, કાણું ન પાડવાનું હોય, બરાબર. તો ન તો કોઈને ગોળી મારી હતી કે ન તો કોઈના પેટમાં કાણાવાળા દર્દીની એ લોકો રાહ જોતા હતા કે આ લોકો કાણાવાળું દર્દી મળે તો પ્રયોગ કરી, એવું નતા કરતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા, બરાબર. આપણા શરીરમાં જોવા માટે બીજા અલગ અલગ વૈજ્ઞાનિક રસ્તાઓ પ્રયોગો કરતા હતા. શું તમને માર્ટિનની વાર્તા ગમી? ચાલો, તમને બધાને માર્ટિનની વાર્તા ગમી, સમજણ પડી પાઠમાં? આજે પાઠ છે આપણી, વાર્તા છે કે બારી વાળું પેટ, એમાં આપણે સમજણ પડી ને તમને? અથવા આપણે એવું કહી શકીએ કે આપણા આ આપણા પોતાના પેટની જ વાર્તા છે, એવું પણ કહી શકીએ ને. માર્ટિનની તો વાર્તા છે પણ આપણા પેટની પણ, આપણે પણ ખોરાક ખાઈએ છીએ ને, આપણને પણ આવું જ રીતે પાચન થતું હોય છે. તો આજની વાર્તામાં તમને ખબર પડી, સમજ પડી ને? ચાલો, તો તમે ઘરેથી શાંતિથી આ પાઠ વાંચજો, વારંવાર આ વિડીયો પણ જોજો જેથી તમને વધુ માહિતીની ખબર પડે. અને આમાં જે અમુક અમુક શબ્દો વર્ડ્સ આપ્યા છે એની નીચે અંડરલાઈન કરી છે એ તમે ધ્યાનથી વાંચજો, તમે પણ કરતા રહેજો, શીખજો જાતે. અને આના સવાલ જવાબ આપણે પાઠના મોઢે કરવા, જેટલા પાઠ ચાલ્યા છે એની તમારે વાંચવાની તૈયારી કરી જ દેવાની છે, બરાબર. ચાલો, આજનો પીરિયડ આપણે અહીંયા પૂરો કરીએ, બરાબર. જય શ્રી કૃષ્ણ. આવજો.